नमस्कार मित्रों, आज आपणे धोरण 8 ना सामाजिक विज्ञान विषयना पाठ नंबर 3 भारतनो प्रथम स्वातंत्र संग्राम आ पाठना स्वाध्यायनु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोमां जोईशुं। तो जोईए आपणे आ स्वाध्यायना सॉल्यूशन ने। प्रश्न नंबर 1, नीचेना प्रश्नोना उत्तर एक वाक्यमां लखो। पहलो सवाल, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? ઉત્તર, ઈસવીસન 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। બીજું, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? ઉત્તર, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા કરો અને રાજ કરોની નીતિ અપનાવી હતી। ત્રીજું, ઓખામંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? ઉત્તર, ઓખામંડળ વિસ્તારમાં જુધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। ચોથું, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા છે? ઉત્તર, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે આણંદ, દ્વારકા, ઓખામંડળ, મહીસાગર વગેરે સ્થળો જોડાયેલા છે। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2અ, ટુકનોંધ લખો। તેમાં પહેલી ટુકનોંધ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો। ઉત્તર, ભારતમાં આવેલ બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું। તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો। તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા। તેમણે જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદન કરે તેવી નીતિ તેમણે અપનાવી હતી। સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો। ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો। આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો। અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા। ભારતના હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું, જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ બહુ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો। બીજો સવાલ જોઈએ, ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામની નિષ્ફળતાના કારણો। તો જોઈએ આપણે, પ્રથમ કારણ છે એનું કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતા હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ। રાજાઓ અને જમીનદારો એટલે કે જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા, વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું કારણ છે અંગ્રેજોની લશ્કરી તાકાત। ઈસવીસન 1857ના સંગ્રામના નેતાઓ અને સૈનિકો કરતા અંગ્રેજો પાસે આધુનિક લશ્કર અને શસ્ત્ર સરંજામ, રેલવે અને તાર વ્યવસ્થા હતા। શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું, જ્યારે સંગ્રામ કરતા નેતાઓ લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું। ત્યાર પછી ત્રીજું જોઈએ અન્ય કારણો। મોટા ભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા હતા। એટલું જ નહીં, હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તો અંગ્રેજોને સહકાર આપ્યો હતો। શીખો અને ગુરખાઓએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામને નિષ્ફળ બનાવ્યો હતો। વળી અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ આ સંગ્રામથી ઘણા દૂર રહ્યા હતા અને સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો। આ બધા કારણોથી સંગ્રામ નિષ્ફળતામાં પરિણમ્યો। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં જોઈએ પહેલો સવાલ, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો। ઉત્તર,
तो सर्वप्रथम आपणे जोईए राजकीय कारण। ब्रिटिश साम्राज्यवादने कारणे भारतीयो राजकीय सत्ताथी दूर जता रह्या। जे देशी रजवाड़ा बच्या हता तेमणे पण वेलेस्लीनी सहायकारी योजना स्वीकारी पोताना राज्योने अंग्रेजोने आधीन बनावी दीधा हता। एटले हवे भारतीयोने स्थाने एक विदेशी कंपनी भारतमां राज करती हती, जेमां भारतीयोनुं शोषण थतुं हतुं। ते परिस्थिति आ संग्रामनुं मुख्य कारण बन्युं हतुं। त्यार पछी बीजुं छे वहीवटी कारण। कंपनीना वहीवटी तंत्रमां भारतीयोने कोई ज स्थान न हतुं। उच्च स्थानो उपर मात्र अंग्रेज अधिकारीओनी ज निमणूक थती हती। वळी अंग्रेजोनी वहीवटी व्यवस्था लोको माटे पीड़ादायक हती। तेमणे सामान्य अने गरीब वर्ग उपर भारे करवेरा नाख्या हता। खेडूतो पासेथी कड़क रीते महसूलनी उघराणी करवामां आवती। न्यायतंत्र अत्यंत खर्चाळ हतुं अने पोलीस तंत्र निष्क्रिय हतुं। वळी भारतीय कर्मचारी अने अंग्रेज कर्मचारीना पगारमां मोटो तफावत हतो। आ बधी बाबतोए ईसवीसन 1857ना संग्रामने ईंधण पूरू पाड्युं हतुं। त्यार पछी आपणे जोईए आर्थिक कारणो। भारतमां आवेला ब्रिटिशरोए भारतनुं भयंकर आर्थिक शोषण कर्युं। તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કર્યો। અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો। આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો। ભારતના હુન્નર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકળા, કારીગરી એ બધું જ નાશ પામ્યું। જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરોએ પણ ખૂબ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો। ત્યાર પછી આપણે જોઈએ સામાજિક અને ધાર્મિક કારણ। તો અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યો હતો। અંગ્રેજોએ અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરતા હતા। તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ઠ અને નિમ્ન કોટીના છે, જ્યારે ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે જ આવ્યા છે। મસ્જિદોની મિલકતો ઉપર પણ કર નાખ્યો હતો। આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જન સમુદાય એ અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો। ત્યાર પછી આપણે જોઈએ લશ્કરી કારણ। તો ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ શરૂ કર્યો હતો, જેનું કારણ ભારતીય સૈનિકો સાથેની અંગ્રેજોની શોષણખોરી નીતિ હતી। કઠોર લશ્કરી સેવાઓ બજાવતા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા। કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો ન હતો। ત્યાર પછી આપણે જોઈએ તાત્કાલિક કારણ। તો ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ। અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું। આ રાઇફલના કારતૂસના ઉપયોગના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી। જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલ ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે। તો હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્ય એટલે કે પ્રતિબંધિત ગણાતું હતું। હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય। સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી હતી। ત્યાર પછી બીજું જોઈએ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। એ ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ છે। આ વિધાનને સમજાવો તો ઉત્તર, ઈસવીસન 1857ના સંગ્રામના ઘણા બધા નેતાઓ હતા, જેથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ, જેમાં રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા, વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાયું। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના સ્વરૂપો વિશે સવિસ્તાર નોંધ લખો। ઉત્તર, 29 માર્ચ 1857ના રોજ બંગાળની બરાકપુર છાવણીના સિપાહીઓએ ચરબીવાળી કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો। અંગ્રેજ પ્રતિનિધિઓએ તેમને વિરોધ ન કરવાની આજ્ઞા આપી, પરંતુ મંગલ પાંડે અંગ્રેજ અધિકારી મેજર હ્યુસનની સામે આવ્યો। મેજર હ્યુસને તેની ધરપકડ કરવા આદેશ કરતા મંગલ પાંડેએ ગોળી મારી અને હ્યુસનને ત્યાં જ ઢાળી પડ્યો। ત્યાંથી આગળ વધી તેણે લેફ્ટનન્ટ બધને પણ માર્યો। મંગલ પાંડેની ધરપકડ કરી તેને 8 એપ્રિલ 1857ના રોજ ફાંસી આપવામાં આવી। મંગલ પાંડે ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામના પ્રથમ શહીદ પણ ગણાય છે। જોકે સંગ્રામની ખરી શરૂઆત મેરઠમાં 10 મે 1857ના રોજ થઈ,
જ્યાં ભારતીય સૈનિકોએ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી દીધો. તેમણે જેલમાં પૂરવામાં આવતા અન્ય સિપાહીઓએ બળવો કરી અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી. તેમણે પોતાના સાથીઓને છોડાવવા મોટો વિદ્રોહ કરી નાખ્યો. મેરઠથી બીજે જ દિવસે દિલ્હી ઉપર કૂચ કરી. આ સિપાહીઓએ દિલ્હીમાં પણ ઘણા અંગ્રેજ અધિકારીઓની હત્યા કરી દિલ્હી જીતી લીધું અને દિલ્હી હવે સંગ્રામનું મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે મુગલ બાદશાહ બહાદુર શાહ બીજાને ભારતના શહેનશાહ જાહેર કર્યા. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. એમાં પહેલું, ઈસવીસન 1857 ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે દિલ્હી, ઝાંસી, ચંદીગઢ અને સતારા. તો એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ સી, ચંદીગઢ. ત્યાર પછી જોઈએ બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. તો અહીં આપણને વિકલ્પો આપેલા છે વેલેસલી, ડેલહાઉસી, હિરોજ અને મેજર હ્યુસેન. તો જવાબ આવશે વિકલ્પ બી, ડેલહાઉસી. ત્યાર પછી ત્રીજું, એન્ફિલ્ડ રાઇફલ કારતૂસ ઉપર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનું સૈનિકોને શંકા હતી? તો અહીં વિકલ્પો આપેલા છે ગાય અને ડુક્કર, બીજું છે ગાય અને કૂતરા, ત્રીજું છે ઘેડા બકરા અને ચોથું છે ઊંટ અને ભેંસ. તો તેમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ એ, ગાય અને ડુક્કર. મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આપણે ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે.